गुड मॉर्निंग मित्रों, हवे आज आपणे अर्थशास्त्रनी अंदर प्रकरण नंबर 2 मां पांचमो प्रश्ननो अभ्यास करीशुं। मित्रों, प्रश्न नंबर 5, जीवननी भौतिक गुणवत्तानो सविस्तार समझाओ। मित्रों, जीवननी भौतिक गुणवत्तानो आंक सविस्तार समझाओ, एना जगह बीजी रीते पूछी सकाय PQLI सविस्तार समझाओ। बराबर, PQLI नो पूरु नाम अपन ख्याल छे मित्रों, गई काले तमने समझायुं हतुं। PQLI नो पूरु नाम छे फिजिकल क्वालिटी लाइफ इंडेक्स। आ एक वाक्यमां परीक्षामां पूछी सकाय छे। આ પ્રશ્ન અહીંયા આપણે અહીંયા 3 માર્ક્સનો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે, ખાસ કરીને યાદ રાખો મિત્રો, 3 માર્ક્સ તરીકે ખૂબ જ સહેલો પ્રશ્ન છે એમ કહીએ તો બી ચાલે મિત્રો અહીંયા। બરાબર છે, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકનો સવિસ્તાર સમજાવો, અથવા બીજે તે પરીક્ષામાં પૂછી શકાય છે કે જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો 1. જીવનની ભૌતિક ગુણવત્તાના 3 ઘટકો શા માટે હોય છે, તેની રચના, તેની મહત્વની બાબતો, તેની હકારાત્મક બાબતો અને તેની મર્યાદાઓ। આવીથી કુલ 6 ભાગની અંદર આ પ્રશ્નનો જવાબ વહેંચાયેલો છે। બરાબર, કોઈ વધારે માહિતી છે નહીં, અમુક બાબતો આપણે આગળના પ્રશ્નમાં પણ સમજી ગયા છીએ, તો એ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય છે। પહેલી બાબત અહીંયા આવે છે કે ટૂંકમાં લખું છું મિત્રો કે PQLI ના ઘટકો સમજાવો। બરાબર, પહેલી બાબત એ છે PQLI ના ઘટકો, તો એના PQLI ના ઘટકો મુખ્યત્વે 3 છે જે આપણે કાલે ભણી ગયા છે, અને તમને પણ ખ્યાલ હશે કયા 3 ઘટકો હતા, શિક્ષણ, બાળ મૃત્યુ દર અને ત્રીજો પોઈન્ટ છે અપેક્ષિત આયુષ્ય। બરાબર, તો આજે ફરીથી વાર સમજી ગઈએ તો PQL ના મુખ્યત્વે 3 ઘટકો છે, શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય। શિક્ષણનું પ્રમાણ સમજીએ કે શિક્ષણનું પ્રમાણ જાણવા માટે સાક્ષરતાનો દર જાણવો ખૂબ જ જરૂરી છે। શિક્ષણનું પ્રમાણ જાણવા માટે સાક્ષરતાનો દર જાણવો ખૂબ જ જરૂરી છે। તો સાક્ષરતા કોને કહેવામાં આવે છે મિત્રો? તો સાક્ષરતા એટલે કે દેશની કુલ ટકાવારી વસ્તીના પ્રમાણને જે શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય છે તેવા ટકાવારી પ્રમાણને આપણે શું કહી શકીએ છીએ, સાક્ષરતા કહે છે। દેશની કુલ ટકાવારી વસ્તીના પ્રમાણમાંથી શિક્ષણ પ્રાપ્ત કરેલી ટકાવારીના પ્રમાણને સાક્ષરતા કહે છે। બરાબર મિત્રો, ખાસ કરીને યાદ રાખવાનું તમારે। ત્યાર પછીનો પોઈન્ટ છે બાળ મૃત્યુ દર। તો આપણે કહી શકીએ છીએ કે 1 વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 બાળકોએ જીવતા જન્મેલા બાળકોમાંથી મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને બાળ મૃત્યુ દર કહે છે। સ્વાભાવિક છે મિત્રો કે ભારત દેશની આઝાદી પ્રાપ્ત થઈ ત્યાર પછીના સમયગાળા દરમિયાન દેશની અંદર બાળ મૃત્યુ દરના પ્રમાણમાં ઘટાડો થતો જોવા મળે છે। કયું કારણ જવાબદાર છે કે ભારત દેશની અંદર બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો? તો કહી શકીએ છીએ કે દેશમાં આરોગ્યની સવલતોમાં સુધારો થયો, તો જેને પરિણામે દેશમાં બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે। એટલે આ કારણ તમારે યાદ રાખવાનું કે બાળ મૃત્યુ દર
કયા કારણોસર ઘટવા પામ્યું છે. ત્રીજો પોઈન્ટ, અપેક્ષિત આયુષ્ય. બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે છે? બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે છે તે માટે ગણતરી કરીને કાઢેલી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. એ પણ ભારત દેશની આઝાદી પ્રાપ્ત થઈ ત્યાર પછીના સમયગાળા દરમિયાન લોકોનું સરેરાશ આયુષ્ય કેવું થતું ગયું છે? વધતું ગયું છે મિત્રો. તો આયુષ્યનું પ્રમાણ વધવા માટે પણ એકમાત્ર કારણ આરોગ્યની સવલતોમાં સુધારો થયો, જેને પરિણામે આયુષ્યના પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે. બરાબર, આ આપણે ગઈકાલે આ પ્રશ્નના ત્રણે ત્રણ પોઈન્ટ સમજી ગયા હતા, એટલે સહેલો છે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે, શા માટે ત્રણ ઘટકો. બરાબર મિત્રો, આ ખાસ ધ્યાન રાખો, પરીક્ષામાં એક એક માર્ક્સ તરીકે પણ પરીક્ષામાં આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકાય છે કે શા માટે ત્રણ ઘટકો એટલે કે પી ક્યુ એલ આઈ તૈયાર કરવા માટે કેટલા કારણો જવાબદાર હતા કે જેને કારણે આ ઘટકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. બરાબર, તો સૌથી પહેલી બાબત હતી આની અંદર આંકડા મેળવી શકાય છે. આ ખાલી પોઈન્ટ છે મિત્રો, આંકડા મેળવી શકાય છે. ત્યાર પછી નો પોઈન્ટ છે પરિણામ. ત્રીજો પોઈન્ટ છે વિકાસની સરખામણી. આ ત્રણ બાબતો આપણે જોઈએ. આ તમને યાદ રાખવા માટે પોઈન્ટો લખેલા છે મિત્રો મેં, કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક તૈયાર કરવા માટે કેટલાક કારણો જવાબદાર છે. આ ત્રણ કારણો જવાબદાર હતા. પહેલું કારણ છે કે આંકડા મેળવી શકાય છે, એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્યના આંકડાકીય માહિતી સરળતાથી મેળવી શકાય છે. બરાબર છે, આપણને ખ્યાલ છે કે ભારત દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હોય, બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું છે, કે અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ કેટલું છે તે સરળતાથી જાણી શકીએ છીએ. ત્યાર પછી પરિણામ દર્શાવે છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે દેશના વિકાસની નહીં પરંતુ તેનું પરિણામ દર્શાવે છે. PQLI ના ઘટકો એ દેશના વિકાસ કરતો નથી પરંતુ શું બતાવે છે? તે દેશનું પરિણામ દર્શાવે છે. ત્રીજો પોઈન્ટ છે વિકાસની સરખામણી. જીવનની ભૌતિક ગુણવત્તાના આંક દ્વારા જુદા જુદા દેશોના વિકાસની સરખામણી કરી વ્યાજબી ધોરણે પૂરું પાડે છે. બરાબર છે, આ ત્રણ કારણો છે વિકાસની સરખામણી, કે જુદા જુદા દેશોના વિકાસની સરખામણી કરી વ્યાજબી ધોરણે પૂરું પાડે છે. તો આ ત્રણ ઘટકો છે કે જેને કારણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક તૈયાર કરવામાં આવે છે. બરાબર છે, ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકની રચના. ટૂંકમાં લખું છું કે PQLI ની રચના સમજાવો. બરાબર છે મિત્રો, આ પરીક્ષામાં પૂછી શકાય 2 માર્ક્સ તરીકે. PQLI ની રચના સમજાવો. સરળ પોઈન્ટ છે કે જીવનની ભૌતિક ગુણવત્તાની આંકમાં ત્રણ ઘટકોનો સમાવેશ થાય છે, શિક્ષણ, બાળ મૃત્યુ દર, અપેક્ષિત આયુષ્ય. આ ત્રણેય ઘટકોને એક સરખું મહત્વ આપવામાં આવેલું છે, યાદ રાખો. બરાબર, ત્રણેય કેવું મહત્વ? એક સરખું મહત્વ આપવામાં આવેલું છે. એટલું જ નહીં, આ ત્રણેયના સૂચક આંક શોધવામાં આવે છે. યાદ રાખવાનું,
ત્રણેયના શું શોધવામાં આવે છે? સૂચક આંક શોધવામાં આવે છે। આ ત્રણેયના સરેરાશ સૂચક આંકને ત્રણેયના સરેરાશ સૂચક આંકને જીવનની ભૌતિક ગુણવત્તા કહે છે। આ પરીક્ષામાં પૂછાય કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે કહે છે? તો ત્રણેયના સરેરાશ સૂચક આંક શોધવામાં આવે છે, તેને આપણે શું કહી શકીએ છીએ? જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કહે છે। જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકનું મૂલ્ય 0 થી 100 ની વચ્ચે હોય છે। આ એનું મૂલ્ય છે જે તમને કાલે પણ મેં તમને કીધેલું હતું કે તમને આવડશે। ને ત્યાર પછી કે જે દેશની જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક વધારે તેટલો દેશનો આર્થિક વિકાસ વધુ હોય છે। બરાબર, જે દેશનો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક વધારે તેટલો દેશનો આર્થિક વિકાસ વધુ હોય છે। તો આ PQLI ની શું થઈ? રચના થઈ। ત્યાર પછી ચોથો પોઈન્ટ છે કે મહત્વની બાબતો। કેટલીક બાબતો છે જે PQL માં મહત્વની બાબત છે જે આપણને આવડે આવી છે। પહેલો પોઈન્ટ યાદ રાખવાનું, મહત્તમ મૂલ્ય। બીજી બાબત છે PQLI વધુ આર્થિક વિકાસ। ત્યાર પછી PQLI ઓછો તો મિત્રો મહત્વની બાબત છે। પહેલો પોઈન્ટ આવડ્યો છે મહત્તમ મૂલ્ય, જીવનની ભૌતિક ગુણવત્તાનું મહત્તમ મૂલ્ય કેટલું હતું? 0 થી 100 ની મૂલ્ય હતું, એ આપણને ખ્યાલ છે। PQLI એટલે કે જે દેશનો PQLI વધુ તે દેશનો આર્થિક વિકાસ હંમેશા વધુ હોય છે, અને જે દેશનો PQLI ઓછો તે દેશનો આર્થિક વિકાસ પણ ઓછો થયેલો હોય છે। બરાબર, આવડ્યું છે। ત્યાર પછી તુલના કરવામાં આવે છે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક દ્વારા જુદા જુદા દેશોના વિકાસની અને એક જ દેશના બે રાજ્યોના વિકાસની તુલના સરળતાથી કરી શકાય છે। આ બાબતો એ ખૂબ જ મહત્વની હતી। બરાબર, એટલે તુલના પણ કરી શકાય છે। પાંચમો પોઈન્ટ હતો PQLI ની હકારાત્મક બાબતો। કેટલીક બાબતો હકારાત્મક છે એટલે કે ઘણી બાબતો એવી છે કે જે ખૂબ જ સરસ છે। પહેલો પોઈન્ટ હતો કે PQLI માં હંમેશા ત્રણ બાબતોને વધુ મહત્વ આપવામાં આવેલું છે કે શિક્ષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય જેવી બાબતોને વધુ મહત્વ આપવામાં આવેલું છે। બરાબર છે મિત્રો, એટલે આવડે એવું પોઈન્ટ છે। બીજો પોઈન્ટ છે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં શહેરી, ગ્રામીણ, સ્ત્રી અને પુરુષની સરખામણી સરળતાથી કરી શકાય છે, એને આંકડાકીય માહિતી પ્રાપ્ત સરળતાથી કરી શકાતી હોય છે। તે ઉપરાંત જીવનની ભૌતિક ગુણવત્તાની આંકમાં આવક વૃદ્ધિ એ સૌથી ઉપયોગી વસ્તુ છે। જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં આવક એ સૌથી વધુ ઉપયોગી બાબત છે। PQLI
એ રાષ્ટ્રીય આવક ના માપદંડ કરતા પણ કેવો છે, ચઢિયાતો છે. આ ખાસ કંઈ યાદ રાખવાનું કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ રાષ્ટ્રીય આવકના માપદંડ કરતા પણ કેવો છે, ચઢિયાતો છે. અને ત્રીજો પોઈન્ટ છે કે પી ક્યુ એલ આઈ એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ના બરાબર આવક કરતા પણ ઓછી મર્યાદા વાળો છે. ઓછી મર્યાદા વાળો છે, આ યાદ રાખવાનું છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતા પણ ઓછી મર્યાદા વાળો છે. અને છેલ્લો પોઈન્ટ છે કે પી ક્યુ એલ આઈ ની મર્યાદાઓ જણાવો. બરાબર છે મિત્રો, તો કે આમ કહી શકીએ છીએ કે જીવનની ભૌતિક ગુણવત્તાની આંકની અંદર ત્રણ બાબતોને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું, જેનાથી દેશનો આર્થિક વિકાસની સાચી પરિસ્થિતિ જાણી શકતા નથી. કઈ ત્રણ બાબતો? તો શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્યને વધુ મહત્વ આપવામાં આવેલું છે, જેને કારણે પણ આપણે દેશની આર્થિક સ્થિતિ જે સાચી છે તે જાણી શકતા નથી. ત્યાર પછી મહત્વ, એ પણ આપણને ખ્યાલ છે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં ત્રણે બાબતોને એક સરખું મહત્વ આપવામાં આવેલું છે, એટલે કે સમાન મહત્વ આપવામાં આવેલું છે. તેનાથી પણ સાચી પરિસ્થિતિ જાણી શકતા નથી. જીવનની ભૌતિક ગુણવત્તાની આંકમાં શિક્ષણ અને સ્વાસ્થ્યને વધુ મહત્વ આપવામાં આવેલું છે, જેને કારણે સાચી પરિસ્થિતિ માપી શકાતી નથી. ને છેલ્લો પોઈન્ટ છે કે આવક જીવનની ભૌતિક ગુણવત્તાની આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે, તેમ છતાં પણ તેની ઉપેક્ષા કરવામાં આવે છે. તો આ હતા તેના મર્યાદાઓ હતી. આમ કરીને કુલ છ ભાગમાં ડિવાઈડ કરી છે આપણે. પરીક્ષામાં પૂછાય કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક સવિસ્તાર સમજાવો, તો તમારે એની અંદર છ બાબતો સમજાવવાની હોય છે મિત્રો. જો કોઈક વખતે પરીક્ષામાં એમ પૂછાય કે જીવનની ભૌતિક ગુણવત્તાની આંકની હકારાત્મક બાબતો સમજાવો, તો ફક્ત હકારાત્મક બાબતો સમજાવવાની, જે બે માર્ક્સ તરીકે પૂછાય. આ બધા એક એક વસ્તુ પૂછાય તો તે ફક્ત બે માર્ક્સ તરીકે પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય છે. બરાબર છે મિત્રો, ક્લિયર? ઓકે, થેન્ક યુ.